કીર્તન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મનુષ્યની મહાનતાનું રહસ્ય. મનુષ્ય બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. શક્તિવાન બનવું કે શક્તિહીન બનવું તે મનુષ્યના પોતાના હાથમાં છે. પોતાની દરેક ટેવ કે વાસના ઉપર તમે નિયંત્રણ કરી શકો છો, કારણ કે તમે અનંત પરમાત્માનો એક અંશ છો અને પરમાત્માની શક્તિ આગળ કશું ટકી શકતું નથી. અનેક લોકો એવું હલકા પ્રકારનું જીવન જીવે છે કે જેમાં વ્યક્તિ સ્વતંત્ર હોતી નથી. શું તમારે આ સંસારમાં પ્રભાવશાળી બનવું છે? જો જવાબ હા હોય તો તમે સ્વનિર્ભય બનો અને સ્વતંત્ર બનવાનો પ્રયત્ન કરો. પોતાને સામાન્ય મનુષ્ય ના માનશો. હું ગરીબ છું, મારાથી શું થઈ શકે એવું ના વિચારશો. જો તમે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીને લોકોની આલોચનાથી નહીં ડરો તો ભગવાન અવશ્ય તમને મદદ કરશે. જો તમે લોકોને ખુશ કરવા તમારું જીવન વિતાવશો તો લોકોથી તમે કદાપી ખુશ નહીં રહો. ઉલટું, જેમ જેમ તમે એમને ખુશ કરવા પ્રયત્ન કરશો તેમ તેમ તમે ગુલામ બનશો. તમારી પાસે એમની અપેક્ષા વધતી જશે. જે મનુષ્ય સ્વાભાવિક રૂપે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે તે ખરેખર મહાન પુરુષ છે. જે લોકોને પોતાની મૂળ શક્તિ એવા આત્મબળનું ભાન હોય છે તેઓ હલકા અને નકામા કાર્યો કરતા નથી. અખંડ જ્યોતિ, મે 1950, પેજ નંબર 7. પંડિત શ્રી રામ શર્માચાર્યના જે ક્રાંતિકારી વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો. લાઈક કરજો, શેર કરજો. જે પંડિત ગુરુદેવની જે અંતની વેદના છે તેમને લોકો સુધી પહોંચાડ